પંચમહાલ જિલ્લા પંચાયતના પ્રમુખના પતિનો ઓડિયો વાયરલ થયો છે. જિલ્લા પંચાયતના પતિ રેણુકા ડાયરાના પતિ સુભાષનો ઓડિયો વાયરલ થયો. સોશિયલ મીડિયામાં પોસ્ટને લઈને યુવકને ધમકી મળી છે. યુવકને અપશબ્દો બોલીને મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. સોશિયલ મીડિયા પર ઓડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે. યુવકને અપશબ્દો પણ બોલવામાં આવી રહ્યા છે. જિલ્લા પંચાયત પ્રમુખના પતિનો આ ઓડિયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ કોઈને જાનથી મારી નાખવાની ધમકી આપતા જોવા મળી રહ્યા છે. જિલ્લા પંચાયતના પતિ રેણુકા ડાયરાના પતિ સુભાષનો આ ઓડિયો વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયામાં પોસ્ટને લઈ યુવકને ધમકી મળી રહી છે. યુવકને અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે, જે ઓડિયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે. પંચમહાલ જિલ્લા પંચાયતના પ્રમુખના પતિનો ઓડિયો વાયરલ થયો છે, જેમાં તે કોઈ યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપતા સંભળાઈ રહ્યા છે. જિલ્લા પંચાયતના પતિનો આ ઓડિયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકવામાં આવી, જેમાં યુવકને ધમકી મળી છે. અપશબ્દો બોલી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે. પંચમહાલ જિલ્લા પંચાયતના પ્રમુખના પતિનો ઓડિયો વાયરલ થયો છે, જેમાં યુવકને જાનથી મારી નાખવાની ધમકી અપાઈ છે. જિલ્લા પંચાયતના પ્રમુખના પતિનો આ ઓડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ કોઈને અપશબ્દો બોલી અને જાનથી મારી નાખવાની ધમકી આપતા સંભળાઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર પોસ્ટને લઈને ધમકી આપવામાં આવી રહી છે. મેં તો ખાલી કમેન્ટ જ મારી છે, બરાબર. અરે હું તો મારો તો રેગ્યુલર સ્ટેટસ હોય છે, એક નથી સ્ટેટસ મારું. હા, થોડો માપમાં રહેજે ને, પેલા કીધું છું તને. અરે માપમાં છું ભાઈ, તું માપમાં રહેજે, ખોટી ધમકી બીજા ના લઈ જજે, બરાબર. બીજા ને તને કીધું છું માપમાં રહેજે, ને તો હું કર લે. હું કર લે, બોલ. આવો ખોટી કોઈ ધમકી આલવાની વાત બંધ કરી દીજે. આ સ્ટેટસ મેળવવાનો બધો સ્ટેટસ તો કાયદેસર મેળવશે. હા, મેળવશે મેળવશે. એ તો એનો માપમાં રહેજે, તને પેલા કીધું, કઈ ખોવાઈ જાય કે ખબર નહીં પડે. વિગતો સાથે સંવાદદાતા વિવેક જોડાઈ ગયા છે. વિવેક, આ ઓડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં યુવકને જાનથી મારી નાખવાની ધમકી મળી રહી છે, શું અપડેટ? હજી વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ દિવ્યેશ પટેલ નામના એક યુવક છે. એક યુવક દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકતાની સાથે જે જિલ્લા પંચાયતના પ્રમુખ છે તેમના દ્વારા તે યુવકને કોલ કરીને ધમકી આપતો ઓડિયો સામે આવ્યો છે. હાલ જોવા જઈએ તો જે પોસ્ટ છે, પોસ્ટને લઈને વિવાદ સર્જાયો હતો, જેને લઈને યુવક છે એ યુવક દ્વારા જે ઓડિયો ક્લિપ છે એ જાહેરમાં ભરતી કરવામાં આવી હતી, વાયરલ કરવામાં આવી હતી. અને યુવક દ્વારા હાલ કોઈપણ જાતની હજુ પોલીસ ફરિયાદ કરવાની આવી નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક જિલ્લા પંચાયત પ્રમુખ પતિ દ્વારા આ ઓડિયો ને લઈને જે છે એ ધમકી આલ્યા બાદ હજુ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી રહી નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક આ ધમકી આપીને તેમને જે હોદ્દાને છે એ હોદ્દાનો રૂવાબ બતાવી રહ્યા હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. જી બિલકુલ વિવેક, આભાર જાણકારી આપવા બદલ.